हेलो फ्रेंड्स, माय सेल्फ कृणाल शाह अने चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेय में आज आप आग अभ्यास करीशू। परंतु तेना पहला आपणे लास्ट लेक्चर में एक सूत्रों अभ्यास करो तो मुख्य सूत्र था एने एक वक्त पुनरावर्तन कर लीए। पुनरावर्तन એમાં મુખ્યત્વે ચાર ફોર્મ્યુલાનો ચાર સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો હતો। પહેલું સૂત્ર હતું સાઇન એ પ્લસ બી, એટલે કે સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી। જેના પછીની ફોર્મ્યુલા હતી સાઇન એ માઇનસ બી। જો સાઇન એ પ્લસ બી હોય તો તમે કોઈ સાઇન હોય તો સાઇન કોસ જોડી યાદ રાખવાની, પ્લસ હોય તો પ્લસ રાખવાનું અને માઇનસ હોય તો માઇનસ। તો સાઇન એ માઇનસ બી એટલે સાઇન કોસથી જોડી અને માઇનસ એટલે માઇનસ રાખી, સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી। થર્ડ છે કોસ એ પ્લસ બી। હવે જ્યારે કોસ આવે ત્યારે કોસ કોસ અને સાઇન સાઇનની જોડી, પણ પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ, એટલે કોસ એ પ્લસ બીનું સૂત્ર બને કોસ એ કોસ બી માઇનસ સાઇન એ। અને ચોથી ફોર્મ્યુલા કોસ એ માઇનસ બી, એનું થાય કોસ એ કોસ બી પ્લસ સાઇન એ સાઇન બી। આ ચાર મુખ્ય ફોર્મ્યુલા હતી સરવાળાની અને બાદબાકીની ખૂણાના, સાઇન અને કોસ। આના રિલેટેડ એક હજુ એક એક્ઝામ્પલ આપણે કરી લઈએ એટલે કન્સેપ્ટ ક્લિયર થાય। સાબિત કરો કે ટેન એ પ્લસ ટેન બી અપોન ટેન એ માઇનસ ટેન બી ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ બી અપોન સાઇન એ માઇનસ બી। આપણને ટેન એ પ્લસ ટેન બી અપોન ટેન એ માઇનસ ટેન બી આપ્યું છે અને સાબિત કર્યું સાઇન એ પ્લસ બી અપોન સાઇન એ માઇનસ બી। તો મિત્રો આપણે એક કામ કરીએ, સૌથી પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, ડાબી બાજુ જે છે ટેન એ પ્લસ ટેન બી અપોન ટેન એ માઇનસ ટેન બી। હવે ટેન એ જેની જગ્યાએ તમે લખી શકશો સાઇન એ અપોન કોસ એ વત્તા સાઇન બી અપોન કોસ બી, છેદમાં ટેન એની જગ્યાએ સાઇન એ અપોન કોસ એ માઇનસ સાઇન બી અપોન કોસ બી। એટલે ટૂંકમાં ટેનની જગ્યાએ સાઇન એ અપોન કોસ એ લખ્યું, ટેન બીની જગ્યાએ સાઇન બી અપોન કોસ બી લખ્યું, ટેન એ નીચે અહીંયા પ્લસ એ પ્લસ માઇનસ એ માઇનસ। હવે મિત્રો આપણે લસા લઈએ, મતલબ કોસ બી અહીંયા ગુણાય કોસ અહીંયા ગુણાય, તો શું થાય સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી, એનો છેદ બને કોસ એ અને કોસ બી। તેવી જ છેદમાં પણ કેવું બનશે સાઇન એ કોસ બી માઇનસ સાઇન બી કોસ એ, પણ છેદમાં બનશે કોસ એ કોસ બી। તો આપણે એને આપણે લખીએ એનું સાદું રૂપ સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી, અને એના છેદમાં બને કોસ એ હવે છેદમાં સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી, અને એના છેદમાં બનશે કોસ એ કોસ બી। મિત્રો આ બંનેના છેદ છેદ ઉડી જાય તો રહે શું સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી, અને છેદમાં સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી। મિત્રો અંશને ધ્યાનથી જુઓ, સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી આ સૂત્ર છે, કોનું સૂત્ર છે તો છે સાઇન એ પ્લસ બી। પછી છે સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી, આ પણ એક સૂત્ર છે, આ શેનું સૂત્ર છે તો છે કે સાઇન એ માઇનસ બી, મતલબ રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુ। તો સાબિત થઈ ગયું મિત્રો
ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો. હવે આપણે ભણ્યા ચાર ફોર્મ્યુલા જે ભણ્યા હતા, સાઇન એ પ્લસ બી, સાઇન એ માઇનસ બી, કોસ એ પ્લસ બી અને કોસ એ માઇનસ બી. આના સિવાય બીજી પણ ફોર્મ્યુલા ચાર છે જે ટેન અને કોટ સાથેની છે. એ સૂત્રોનો આપણો અભ્યાસ કરવાનો છે. પહેલું ટેન એ પ્લસ બી. હવે મિત્રો આના સૂત્રમાં તમારે ધ્યાન રાખવાનું, ટેન એ પ્લસ બી કેવી રીતે આનું સૂત્ર બને. તો જો ટેન એ પ્લસ બી છે ને, તો એને પણ ટેન આપી દો, બીને પણ ટેન આપી દો, વચ્ચે સરવાળો છે તો સરવાળો રાખો. મતલબ લખો ટેન એ પ્લસ ટેન બી અને એના છેદમાં વન. પછી જો અહીંયા પ્લસ હોય ને તો લખવાનું માઇનસ, અને જે ટેન એ ટેન બી છે ને એનો ગુણાકાર કરી દેવાનો, એટલે ટેન એ ટેન બી. ફરીથી ટેન એ પ્લસ બી હોય તો ટેન બંનેને મળી જાય, અને હવે સરવાળો તો સરવાળો રાખવાનો, ટેન એ પ્લસ ટેન બી છેદમાં વન. હવે જો અહીંયા પ્લસ હોય તો માઇનસ ટેન એ ટેન બી. આવી જ રીતે બીજી ફોર્મ્યુલા છે જે છે ટેન એ માઇનસ બીની. હવે ઉપર જેવું કર્યું હતું એવું જ અહીંયા કરવાનું, પણ જ્યાં પ્લસ હતો તો અહીંયા મેં પ્લસ મૂક્યો હતો અને અહીંયા માઇનસ, તો અહીંયા જો માઇનસ હોય તો ઉપર મારે માઇનસ મૂકવાનો, નીચે પ્લસ, બાકી સેમ ટુ સેમ ફોર્મ્યુલા. મતલબ શું થાય, ટેન એ માઇનસ ટેન બી અપોન વન એવો ને એવો, અહીંયા માઇનસ હોય તો અહીંયા ઊંધું કરી દેવાનું, પ્લસ ટેન એ ટેન બી. ફરી એકવાર, ટેન એ પ્લસ બી તો શું થાય, ટેન એ પ્લસ ટેન બી અપોન વન માઇનસ ટેન એ ટેન બી, અને ટેન એ માઇનસ બી એનું સૂત્ર થાય ટેન એ માઇનસ ટેન બી અપોન વન પ્લસ ટેન એ ટેન બી. બંનેમાં શું છે, જો અહીંયા પ્લસ હોય તો અંશમાં પ્લસ આવે અને છેદમાં માઇનસ, ને માઇનસ હોય તો છેદમાં માઇનસ આવે, સોરી અંશમાં માઇનસ આવે છેદમાં પ્લસ. ક્લિયર છે? આ બની ટેન એ પ્લસ બીની અને ટેન આઈ એ માઇનસ બીની. હવે નેક્સ્ટ ફોર્મ્યુલા છે એ છે કોટ એ પ્લસ બી. મિત્રો જે ટેન એ પ્લસ બીની ફોર્મ્યુલા છે એના પરથી આપણે કોટ એ પ્લસ બીની ફોર્મ્યુલા લાવીશું, પણ ધ્યાન શું રાખવાનું, ટેન છે ને અહીંયા કોટ છે, તો જ્યારે તમે ટેન પરથી કોટની ફોર્મ્યુલા લખો તો તમારે બે વસ્તુ જેના કારણે, એક તો વ્યસ્ત પણ કરવાનો અને આગળ પાછળ પણ કરી દેવાનું. ફરી એકવાર બે વસ્તુ કહું છું, એક તો વ્યસ્ત કરવાનો અને આગળ પાછળ કરી દેવાનું, ટેનની જગ્યાએ કોટ લખી દેવાનું. ફરી એકવાર, વ્યસ્ત આગળ પાછળ ટેનની જગ્યાએ કોટ, એટલે કરવાનું શું, કોટ એ પ્લસ બી. તો જે ટેન એ પ્લસ બીની જે ફોર્મ્યુલા કરીને એનો વ્યસ્ત કરી લો, એટલે ઉપર જતું રહે, એટલે ઉપરની છેડાએ વન માઇનસ ટેન એ ટેન બી, પછી આગળ પાછળ કરી નાખો. મતલબ વન માઇનસ જે ટેન એ ટેન બી હતું ને, તો પહેલાં ટેન એ ટેન બી લખવાનું, માઇનસ વન પછી લખવાનું, અને ટેનની જગ્યાએ કરી દો કોટ. મતલબ શું થાય, કોટ એ પ્લસ બીની ફોર્મ્યુલા લખો તો અને વ્યસ્ત કરો, આગળ પાછળ કરો, અને ટેનની જગ્યાએ કોટ લખો તો લખાય કોટ એ કોટ બી માઇનસ વન. એટલે જો મેં આ પોર્શન જે છે ને ઉપર લીધો, આગળ પાછળ કર્યો, એટલે આ પોર્શન આગળ આવે, વન પાછળ જાય, અને ટેનની જગ્યાએ કોટ લખી, એટલે શું લખાયું, કોટ એ કોટ બી માઇનસ વન, છેદમાં આવ્યું છેદ જતું રહે, અને આગળ પાછળ થઈ જાય ટેનની જગ્યાએ કોટ, એટલે પહેલાં શું લખાય, કોટ બી પ્લસ કોટ એ. ખ્યાલ આવ્યો, કોટ એ પ્લસ બીની ફોર્મ્યુલામાં કોટ એ કોટ બી માઇનસ વન અપોન કોટ બી પ્લસ કોટ એ. અને ચોથા નંબરની ફોર્મ્યુલા સેમ ટુ સેમ, કોટ એ માઇનસ બી, તો સેમ નિયમ જે ટેન એ માઇનસ બીની ફોર્મ્યુલા છે એ જ પ્રમાણે કોટ એ માઇનસ બી, પણ ત્રણ વસ્તુ વ્યસ્ત આગળ પાછળ અને ટેનની જગ્યાએ કોટ. તો એ પ્રમાણે અનુ જો તમે લખો તો તમારે લખાય કોટ એ કોટ બી પ્લસ વન અપોન કોટ બી માઇનસ કોટ એ. ક્લિયર છે મિત્રો? આ ચાર ફોર્મ્યુલા ફરી એકવાર રિપીટ કરું છું, ટેન એ પ્લસ બી જે છે ટેન એ પ્લસ ટેન બી અપોન વન માઇનસ ટેન એ ટેન બી, ટેન એ માઇનસ બી તો ટેન એ માઇનસ ટેન બી અપોન વન પ્લસ ટેન એ ટેન બી, કોટ એ પ્લસ બી કોટ એ માઇનસ બીની યાદ નહીં રાખવાની, ટેન એ પ્લસ બી અને ટેન એ માઇનસ બીને રિસ્પેક્ટિવલી તમારે વ્યસ્ત કરવાના, આગળ પાછળ કરવાના અને ટેનની જગ્યાએ કોટ લખવાનું.
આ ચાર ફોર્મ્યુલા તમારે 10-10 15-15 વખત લખી લખીને રેડી કરવાની છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. હવે અનરિલેટેડ આપણે અમુક એક્ઝામ્પલ ગણીએ, જેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ 10-15 અંશની કિંમત શોધો. 10-15 અંશ. હવે આપણે આગળના લેક્ચરમાં બી અવિતા 15 અંશ કર્યું હતું, તો બે અંશનો સરવાળો અને બાદબાકી દ્વારા 15 અંશ મેળવ્યા હતા. તો આપણે અહીંયા 10-15 અંશની જગ્યાએ લખીએ કે 10-45 અંશ માઇનસ 30 અંશ. 45 માંથી 30 જાય તો 15 રહે. આ 10A-B જેવું થયું. અહીંયા એનું સૂત્ર લખું, 10A-B શું સૂત્ર છે? તો કે ભાઈ 10A-10B અપોન 1+10A. આ સૂત્ર દ્વારા 10-45-30ને આપણે કરીએ તો 10-45 અંશ માઇનસ 30 અંશ અપોન 1+10-45-10-30. હવે 10-45 અંશ જેની કિંમત આવે છે 1, માઇનસ 10-30 ને, તો 10-30ની કિંમત કેટલી આવે? તો એ આવે 1/√3. અહીંયા 1+10-45 અંશની કિંમત 1/√3, મતલબ શું થયું? 1-1/√3, 1+1/√3. રૂટ થ્રી લસામાં જાય તો શું થાય? √3-1/√3, √3+1/√3 ગયા. મતલબ √3-1/√3+1. મિત્રોનો અનુબદ્ધ લઈ લઈએ તો √3+1 એટલે અહીંયા આપણે ગુણાઈએ √3-1 વડે અને √3-1 વડે ભગાઈએ, તો અંશમાં શું થાય? અંશમાં થાય √3-1/(a+b) a-b, એટલે શું થાય? a² - b² એ √3² - 1² હવે a-b² એટલે a² - 2ab + b² આ સૂત્ર પ્રમાણે a² એટલે કે √3² - 2√3+1² અપોન √3² = 3-1. √3² એટલે 3-2√3+1/2. 3 × 1 = 4 - 2√3/2. મિત્રો અંશમાંથી કોમન નીકળે છે 2, એટલે શું રહે? 2-√3/2. 2 ગયા એટલે શું રહ્યું? 2-√3. તો મિત્રો 10-15 અંશની કિંમત આ છે 2-√3. આ તમારો આન્સર. ઓકે, નાવ નેક્સ્ટ ક્વેશ્ચન. 10π/4 + x/10 = 1+10x/1 - 10x² સાબિત કરો. 10π/4 + x/10π/-x = 1+10x/1 - 10x² એવું સાબિત કરો. નાવ લેફ્ટ હેન્ડ સાઈડ 10π/4 + x/10, ચલો 10π/4 + હવે 10A+B નું સૂત્ર આપણે ભણ્યા હતા. અહીંયા ફરી એકવાર હું એને સૂત્ર લખી નાખું. આપણે આ સાઈડ સૂત્ર લખી નાખીએ. સૌથી પહેલાં 10A+B નું સૂત્ર શું આવ્યું હતું? તો કે ભાઈ 10A+10B/(1 - 10A) અને 10A-B નું સૂત્ર તો એ હતું 10A-10B/(1 + 10A). તો 10π/4 + x નું આ પ્રમાણે સૂત્ર આપણે લખીએ અને 10π/4 - x નું આ પ્રમાણે સૂત્ર લખીએ તો શું થાય?
अंश में टेन पाई बाय फोर प्लस एक्स की जगह टेन पाई बाय फोर प्लस टेन एक्स अपॉन वन माइनस टेन पाई बाय फोर अने छेद में टेन पाई बाय फोर वन प्लस हवे टेन पाई बाय फोर टेन पिस्तालीस अंश अने टेन पिस्तालीस अंश की किंमत है वन लखी शक वन प्लस टेन एक्स छेद में वन अपॉन वन अहीं वन माइनस टेन एक्स अपॉन वन प्लस टेन पाई बाय फोर एट वन प्लस टेन एक्स तो जो अहीं वन माइनस टेन एक्स है अँ वन प्लस टेन एक्स है जो ने तमें सादू रूप आपो तो वन प्लस टेन एक्स छेद में वन माइनस टेन एक्स आ एनी जोड़े भेगू थाय एटले वन माइनस टेन एक्स अन छेदनो छेद अंश जाए एटले अहीं ऊपर अंश में लखाय वन प्लस टेन एक्स तो वन प्लस टेन एक्स इंटू वन प्लस टेन एक्स वन प्लस टेन एक्स आखाणो वर्ग और सीमिली छेद में वन माइनस टेन एक्स आखाणो वर्ग तमे लखी सको वन प्लस टेन एक्स अपॉन वन माइनस टेन एक्स आखाणो आ छे राइट हेन्ड साइड। ओके मित्रों नाउ नेक्स्ट मोस्ट आईएमपी क्वेश्चन क्वेश्चन नंबर थ्री आ आईएमपी में आवशे साबित करो के टेन थ्री एक्स टेन टू एक्स टेन एक्स इज इक्वल टू टेन थ्री एक्स माइनस टेन टू एक्स माइनस टेन एक्स अपने साबित करवा है टेन थ्री एक्स टेन टू एक्स इंटू टेन एक्स इज इक्वल टू टेन थ्री एक्स माइनस टेन टू एक्स माइनस टेन एक्स तो अने आपणे साबित करता पहला आ एक वस्तु ध्यान रखवानी छे खास आ एक्जाम्पल आ रीतना सरस सॉल्व थशे तमारे लखवू पड़े थ्री एक्स इज इक्वल टू टू एक्स प्लस एक्स लखी सके थ्री एक्स एट टू एक्स प्लस एक्स हवे बंने बाजू जो तमे टेन लो तो तमे लखी सको टेन थ्री एक्स इज इक्वल टू टेन टू एक्स प्लस एक्स हवे टेन ए प्लस बी नी फॉर्म्यूला टेन ए प्लस टेन बी अपॉन वन माइनस टेन ए टेन बी लखी सकें टेन ए एले टू एक्स प्लस टेन बी एले टेन एक्स वन माइनस टेन टू एक्स इंटू टेन एक्स ने आ साइड छे टेन थ्री एक्स हवे आ वस्तु छेद सामेनी साइड लई जाओ तो टेन थ्री एक्स इंटू वन माइनस टेन टू एक्स इंटू टेन एक्स लखाय तेने आपणे लखीए टेन थ्री एक्स इज इंटू वन माइनस टेन टू एक्स इंटू टेन एक्स अने पेली साइड टेन टू एक्स प्लस हवे टेन थ्री एक्स अंदर गुणाओ तो टेन थ्री एक्स इंटू वन एट टेन थ्री एक्स माइनस टेन थ्री एक्स टेन टू एक्स टेन एक्स थ्री एक्स इज इक्वल टू टेन टू एक्स प्लस હવે આ પોર્શન એને પેલી સાઈડ લઈ જાઓ અને આ બંનેને આમ લઈ જાઓ એટલે લખી શકાય ટેન થ્રી એક્સ માઇનસ ટેન ટુ એક્સ માઇનસ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થ્રી એક્સ ટેન એક્સ એટલે સાબિત થઈ ગયું આપણે સાબિત આ રીતના કરવાનું હતું ટેન થ્રી એક્સ ટેન ટુ એક્સ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ टेन थ्री एक्स माइनस टेन टू एक्स एले आमा तमारे शू करवानुं सौथी पहेला थ्री एक्स इजी सौथी पहेला आपणे करी दीधुं थ्री एक्स इज इक्वल टू टू एक्स प्लस एक्स बंने बाजू टेन लीधा अनु सादुरूप आप्यू अने जे छेद हतो एने सामेनी साइड लई गया अने एनु सादुरूप आप्यू तो आपणने ऑटोमेटिक जवाब मळी गयो। क्लियर छे? नाउ नेक्स्ट क्वेश्चन જો ટુ ટેન બીટા મિત્રો અને બીટા કહેવાય બી ને સેચ એક લાઇન કરવાની આ બને બીટા ટુ ટેન બીટા પ્લસ
cot beta is equal to tan alpha, तो साबित करो के cot beta is equal to 2 tan alpha minus beta. આપણને આપી જોયું જો 2 tan beta plus cot beta is equal to tan alpha હોય તો cot beta is equal to 2 tan alpha minus beta. આ સાબિત કરવાનું છે, આ વસ્તુ સાબિત કરવાની છે. આપણે રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈએ છીએ, અહીંયા ધ્યાન રાખજો, રાઇટ હેન્ડ સાઈડ દેટ ઇઝ 2 tan alpha minus beta. હવે tan alpha minus beta ની ફોર્મ્યુલા આપણને ખબર છે શું છે, તો કે ભાઈ tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. tan a minus b ના સૂત્ર પરથી tan a minus tan b upon 1 plus tan a tan b, એટલે tan alpha minus beta એટલે tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. now 2 tan આપણે અહીં આપ્યું 2 tan beta plus cot beta is equal to tan alpha, તો tan alpha ની જગ્યાએ 2 tan beta cot beta લખી શકાય, તો અહીંયા લખી શકીશું tan alpha ની જગ્યાએ 2 tan beta plus cot beta minus છેદમાં 1 plus tan alpha ની જગ્યાએ 2 tan beta plus cot beta, આ tan alpha ની જગ્યાએ લખ્યું into tan, મતલબ કર્યું શું, આ બે જગ્યાએ જ્યાં tan alpha હતું ત્યાં મેં લખ્યું છે 2 tan beta plus cot beta. હવે 2 tan beta minus tan beta એટલે શું બને, તો tan beta plus cot beta. tan beta આની જોડે પણ મળે ને અને બી મળે, તો લખી શકાય 1 plus 2 tan beta into tan beta tan square beta અને cot beta into tan beta હવે જ્યાં જ્યાં cot beta દેખાય છે ત્યાં 1 upon tan beta લખીએ, તો લખાય 2 tan beta, જો અહીંયા tan beta plus cot beta ની જગ્યાએ 1 upon tan beta. છેદમાં 1 plus 2 tan square beta, cot beta ની જગ્યાએ 1 upon tan beta. 1 plus 2 1 upon tan beta into, જો આ tan beta tan beta ગયા, આ tan beta આમ જાય તો શું લખી શકાય, 2 tan square beta plus 1 અને છેદમાં tan beta નીચે 1, અહીંયા જો ગયા એટલે 1 વત્તા 1 એટલે કે 2 પ્લસ 2 tan square beta. હવે છેદમાંથી 2 કોમન કાઢો અને tan beta છેદમાં લખો, મતલબ 2 અંશ છે tan square beta પ્લસ, એટલે હું લખું છું 1 પ્લસ tan square beta, આ tan beta છેદમાં આમાંથી 2 કોમન અંદર રહ્યું 1 પ્લસ. તો મિત્રો આ 2 જાય, 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા જાય, શું રહ્યું અહીંયા અંશમાં કશું નથી રહ્યું, એટલે લખાય 1 છેદમાં છે ટેન બીટા અને 1 અપોન ટેન બીટા દેટ ઇઝ કોટ બીટા રાઇટ હેન્ડ સાઈડ. મિત્રો છેલ્લો એક્ઝામ્પલ બહુ લોજિકલ હતો, ઘણો સરસ હતો. ફરી એકવાર આપણને શું આપ્યું છે કે 2 tan beta plus cot beta is equal to tan alpha, તો સાબિત કરો કે cot beta plus is equal to 2 tan alpha minus beta. તો મેં 2 tan alpha minus beta લઈ લીધું અને એનું સૂત્ર tan alpha minus tan beta upon 1 plus tan alpha tan beta. હવે જ્યાં જ્યાં tan alpha હતું ત્યાં મેં લખી દીધું 2 tan beta plus cot beta. પછીથી મેં મિત્રો સાદુરૂપ આપ્યું છે અને સાદુરૂપ એ પ્રેક્ટિસનો વિષય છે, જેટલું પ્રેક્ટિસ હશે ને એવું તમને સાદુરૂપ આપવામાં સરળતા રહેશે, એટલે હવે એક્ઝામ્પલ તમારે ગણવા પડે. ક્લિયર છે? તો મિત્રો આજના લેક્ચરમાં આટલું, તમે આજના લેક્ચરમાં જે ફોર્મ્યુલા ચલાવી છે એનું પૂરેપૂરું રિવિઝન કરજો અને દરેકે દરેક પ્રશ્ન એક વખત ગણજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ માહિતી સાથે આગળ વધીશું. થેન્ક યુ.